नमस्कार, स्वागत है आपनु कछु दे टीवी न्यूज मा। हूं छु मोना भाटिया। तो समाचारों नी शुरुआत करीशु मुख्य समाचारों थी। कच्छ मा कहर वर्तावता स्वाइन फ्लू ए लीधो एक नो भोग। तो स्वाइन फ्लू नो वधु एक केस पॉजिटिव। स्वाइन फ्लू थी अत्यार सुधी 9 लोकोना थया मौत। सेटेलाइट फोन मुद्दे बेरडो बाद खावड़ा मा ऑपरेशन। 7 જેટલા શંકાસ્પદ લોકોની કરાઈ અટકાયત। પોલીસે વિવિધ ટીમો બનાવી કર્યું સર્ચ। જીએસટી મુદ્દે કચ્છમાં અમલીકરણનું મિશ્ર પ્રતિસાદ। વેપારીઓએ જીએસટી ઉમેરીને આપ્યા બિલ। જીએસટીથી કચ્છની માર્કેટમાં માલની અછત। સાંઈરાના સરપંચ અને ઉપસરપંચ થયા પદભ્રષ્ટ। યક્ષના મેળાના હિસ્સાડોમાં કરી હતી ગેરરીતિ। टीडीओ द्वारा पद पर थी दूर करवा कर्या हुकम। कच्छमा स्वाइन फ्लूए चालू वर्षे पोतानो काळो कहर वर्ताव्यो छे। शियाळाने बदले उनाळा अने चोमासामां स्वाइन फ्लूना लक्षणो वधु जोवा मळ्या छे अने स्वाइन फ्लूने पगले मोतमां पण सतत वधारो थई रह्यो छे। त्यारे अंजारनी 65 वर्षीय महिलाए स्वाइन फ्लूने कारणे दम तोड्यो हतो। ज्यारे भूजना विजयनगरमां रहेता 45 वर्षीय पुरुषनो स्वाइन फ्लू रिपोर्ट पॉजिटिव आव्यो छे। जिल्ला आरोग्य नियंत्रण अधिकारी अरुणकुमार कुर्मीए जणाव्युं हतुं के खानगी हॉस्पिटलमां सारवार लई रहेल पुरुषनी हालत गंभीर छे अने हाल ते ऑक्सिजन पर छे। तो अंजारनी कोर्ट सामे आवेला विजयनगरमां रहती 65 वर्षीय महिलाने गत 28 जूनना स्वाइन फ्लू डिटेक्ट थयो हतो। परिणामे महिलाने भूजनी जीके हॉस्पिटलमां सारवार हेठळ खसेड़ाई हती, परंतु तेनी सारवार कारगत न निकळता आ महिलाए स्वाइन फ्लूने कारणे आजे सवारे दम तोड्यो हतो। अंजारनी वधु एक महिलाए स्वाइन फ्लूने कारणे दम तोड़ता चालू वर्षे कुल 9 दर्दीओना जीवलेण रोगथी मौत थया छे। वर्ष 2017 जान्युआरी थी हाल सुधी कच्छमां स्वाइन फ्लूना कुल 29 पॉजिटिव केस नोंधाया छे अने 9 दर्दीओनो स्वाइन फ्लूथी भोग लेवायो छे। त्यारे आ वर्षे मृत्युदरनुं प्रमाण खूब ज वध्युं छे। स्वाइन फ्लू डिटेक्ट थई गया बाद आरोग्य तंत्र दर्दीने बचाववामां सफळ रह्युं नथी। तो मांडवीना हजीरा रोड पर आवेला सोनावाड़ा नाका विस्तारमां रहेता 75 वर्षीय वृद्धे स्वाइन फ्लूने कारणे दम तोड्यो हतो। तेमनो स्वाइन फ्लू रिपोर्ट पॉजिटिव नोंधाया बाद जीके जनरल हॉस्पिटलमां सारवार माटे खसेड़ाया हता, ज्यां वयोवृद्ध माटे स्वाइन फ्लू जीवलेण साबित थयो हतो। 29માંથી 9 દર્દીઓનું મોત થતા મૃત્યુદરની ટકાવારી 32%ની આસપાસ પહોંચી છે। છેલ્લા 5 વર્ષોની તુલનાએ ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂને કારણે સૌથી વધુ મૃત્યુદર નોંધાયું છે। સેટેલાઇટ ફોનના સિગ્નલો ટ્રેસ થયા બાદ બેરડોમાં પોલીસે સઘન ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એક મૌલવી સહિત 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। તો બેરડોની ઘટના બાદ કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં કેટલાક દેશદ્રોહી શખ્સો દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ કરાતી હોવાના ઇનપુટ્સના પગલે SOG, LCB, પેરોલ ફર્લો સ્ક્વોડ, સિટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક અને પદ્ધર પોલીસ દ્વારા 7 જેટલી ટીમો બનાવી ગઈકાલે બપોર બાદ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસે સીમાવર્તી વિસ્તારમાં હાથ ધરેલી કોમ્બિંગમાં 7-1 શકમંદોને ઉઠાવીને પૂછતાછ હાથ ધરી છે, જેમાં પ્રાપ્ત વિગતો મુજબ મોટા વામકા, ઢંડી, દ્રોબાણા, કોટડા અને ધૂણાના 1-1 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે ઝડપી પાડેલા શખ્સો પૈકી કેટલાક લોકો ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે। સામખિયાળી RTO ચેકપોસ્ટ પરથી ઓવરલોડ ટ્રકો બેફામપણે પસાર કરવામાં આવી રહી છે। આ અંગે અનેક વખત રજૂઆતો પણ કરાઈ છે, પરંતુ રાજકીય લોકોની મહેરબાનીના કારણે આ દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે। ત્યારે ગત રાત્રે ગાંધીનગરથી મળેલા આદેશને પગલે RTO તંત્ર દ્વારા ઓવરલોડ વાહનો સામે દંડનીય કાર્યવાહી તેમજ વાહનોને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ઓવરલોડ વાહનો અંગેની ફરિયાદ ઉચ્ચ સ્તરે પહોંચતા ગાંધીનગરથી ઓવરલોડ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો, જેના પગલે RTO દ્વારા 10-1 ઓવરલોડ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। તો RTOની ઝુંબેશના પગલે સામખિયાળી ચેકપોસ્ટ પર બંને તરફ ટ્રકોની લાંબી કતારો જોવા મળી હતી। તો ચેકિંગથી બચવા સામખિયાળી નજીક સર્વિસ રોડ પરથી ઓવરલોડ વાહનો પસાર કરાવાઈ રહ્યા છે। ઓવરલોડ વાહનોના દૂષણ સામે RTO તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા દરરોજની હજારો ઓવરલોડ ટ્રકો ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહી છે।
भारे विरोध मूंझवण अने अधकचरी तैयारी साथे वन नेशन वन टेक्स माटे केन्द्र सरकारे महत्वाकांक्षी जीएसटी बिलनो अमल करी दीधो छे। परिणामे बजारनो राजा गणातो ग्राहक सीधे सीधो भींसमां मुकायो छे, જ્યારે વિવિધ સેક્ટરના વેપારીઓ, હોલસેલરો અને ઉત્પાદકો પણ ભારે દુવિધા અનુભવી રહ્યા છે। પાન મસાલા, ગુટકા, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ્સ જેવી આઇટમ્સની બજારમાં ખેંચ વર્તાઈ રહી છે। બીજી તરફ કરિયાણાના વેપારીઓમાં જીએસટી પ્રત્યે મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા। અનાજ અને કરિયાણાની વસ્તુઓ પર જીએસટીની અસર નહીં પડે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે, જ્યારે દવા વગેરેની ખરીદીમાં પણ કોઈ મોટી તકલીફ ગ્રાહકોને પડતી જણાઈ નથી। તો સિમેન્ટ અને સ્ટીલનો નવો સપ્લાય બંધ થઈ જતા અનેક જગ્યાએ હાલાકી અનુભવાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। તે સિવાય મોલ્સ, મોટા શોરૂમ વગેરેમાં તહેવારો પહેલાની ખરીદીનો માહોલ જામ્યો છે। જો કે જીએસટીનો અમલ નવા સ્ટોક પર થશે કે વર્તમાન ખરીદી પર જીએસટી લાગશે તે અંગે મોલના કર્મચારીઓ પાસે પણ સ્પષ્ટતા નથી, જેથી હાલ તો જીએસટી અંગે વેપારીઓ અને ગ્રાહકોમાં મૂંઝવણ છે। 1 જુલાઈથી જીએસટી અમલી બન્યા બાદ વીકેન્ડ આવતો હોવાથી બજારમાં ખાસ તેની અસર જોવા મળી ન હતી, પરંતુ આજથી જીએસટીના અમલીકરણ માટેનું ચિત્ર થોડું સ્પષ્ટ થશે તેવી આશા વેપારીઓ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। જ્યારે ગ્રાહકોને એ સ્પષ્ટતા જોઈએ છે કે તેમણે લીધેલી વસ્તુ પર જીએસટીના દર લાગ્યા કે નહીં, નથી લાગ્યા તો જે તે વસ્તુ હવેથી કેટલા ભાવે મળશે તેવી પૂછા પણ ગ્રાહકો કરી રહ્યા છે। પરંતુ વેપારીઓ હાલના તબક્કે કોઈ ચોક્કસ જવાબ આપવામાં નિષ્ફળ જણાઈ રહ્યા છે। 1 અઠવાડિયા સુધી બજારમાં જીએસટીના મુદ્દે વાદળછાયું વાતાવરણ રહી શકે તેમ જણાય છે। ધીરે ધીરે જેમ જેમ પ્રોડક્શન સાથેનો નવો માલ બજારમાં ઠલવાશે તેની સાથે સાથે કઈ વસ્તુ પર જીએસટીના દર કેટલા રહેશે તેની સ્પષ્ટતા પણ થઈ જશે। હાલ અમુક વસ્તુઓની ખેંચ પડી રહી છે। જો કે ગાંધીધામ અને ભુજની વિવિધ બજારોમાં શનિ રવિની રજાઓમાં ખરીદી કરવા પહોંચેલા ગ્રાહકોને મોટી રાહત થઈ હતી, કેમ કે કેટલાક વેપારીઓ દ્વારા હજુ સુધી બિલ પર જીએસટી લગાવવામાં આવ્યું ન હતું। ખાસ કરીને મહિનાની શરૂઆત થતી હોવાથી કરિયાણું લેવા પહોંચેલા ગ્રાહકોને બિલમાં જીએસટીના દર ક્યાંક દર્શાવાયા હતા તો ક્યાંક એમ જ બિલ આપવામાં આવ્યા હતા, એટલે હાલ પૂરતો ભાવમાં કોઈ વધારો ઘટાડો જોવા મળતો નથી। જ્યારે કેટલીક દુકાનો વગેરે સ્થળે જે તે વસ્તુઓ પર જીએસટીના નવા દર મુજબ ભાવ લેવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા ઉજાસ મહિલા સંગઠનને ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેથી મુંદ્રા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મુંદ્રા તાલુકાના સાડાઉ ખાતે આવેલ ઉજાસ મહિલા સંગઠન સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ સંગઠન બહેનોના અધિકાર, સામાજિક આર્થિક ઉત્થાન માટે કાર્યરત છે, પરંતુ વર્ષ 2016થી કહેવાતી માતૃ સંસ્થા કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા આ સંસ્થાને અંધકારમાં ધકેલી દેવાના પ્રયાસ કરાઈ રહ્યો છે। તો કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કરવામાં આવતી સંગઠન વિરોધી પ્રવૃત્તિના કારણે ઉજાસ મહિલા સંગઠનને ખૂબ મોટી આર્થિક નુકસાની પણ વેઠવી પડી છે। તો જૂના બંદર રોડ આવેલી ઓફિસ પણ કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પોતાની માલિકીની છે તેવું સ્થાપિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા થઈ રહેલ કન્નડગત અને અત્યાચાર બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। કચ્છ મહિલા વિકાસ સંગઠનના અલકા જાની, પ્રીતિ સોની, લતા સચદે, કમલેશ બારમેડા સહિતના લોકો પર આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન્યાય માટે આંદોલન, ભૂખ હડતાલનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। જે ગરીબ બાઈઓ માટે ઓફિસ બાંધકામ કહેવાય, બાઈએ લોકફાળા આલ્યા છે, તેની અત્યારે જપ્તી કેમિયસ કરીને મારી પોતાની પ્રવૃત્તિ ચાલુ કરી રહ્યો છે ને હું જ્યારે જઈ ત્યાં જોવા ત્યારે બે પહેલા દિવસે મને કીધું તમે ના આવો, તો મેં કીધું આ તો મારી નથી તમારી નથી, ગામડાની ગરીબ ભાઈની ઓફિસ, મુંદ્રા તાલુકા વિસ્તારની ગામડાની ગરીબ ભાઈની ઓફિસ છે, તો મેં કીધું હું તો નહીં જઉં, તો કે તમારો ફરિયાદ થાય છે ને આમ ફોટા લીધા, મેં તો હા ગમે થાય હું બેઠી છું। પછી તેની બહેનો આગેવાનો હતો, તાળા લગાવીને કોઈ બહેનને અંદર ના બાધી બરોબર, અને જમાયા એમ બોલે આમ ને તેમ, છતાં હું કાંઈ ના બોલી। પછી બીજા દિવસે હું જોવા ગઈ તો અમે 3 બહેનો જોવા ગયા હતા, તો 2 બહેનો તો નીકળી ગયા અને હું છેલ્લે હતી, તો મને છેતરીને ધોકો માર્યો। આજનો અમારો પ્રશ્ન ઓફિસ માટેનો છે, કારણ કે ઉજાસ મહિલા સંગઠનની 8000 સભ્ય બહેનો છે,
અને એના માટે જે તે સમયે ગુજરાત સરકારના ગ્રામીણ મંત્રાલય તરફથી એમને પ્લોટ ફાળવવા માટે સહાયતા આપવામાં આવે. અને જે તે વખતે અમે 2002 થી આ ઉજાસ મહિલા સંગઠન રજીસ્ટ્રેશન થયેલું છે, પણ અમુક કારણોસર તે વખતે KMVS અમારી માતૃ સંસ્થા હતી તો એમના નામે પ્લોટ ફાળવવામાં આવે. અને અમારો પ્રશ્ન છે કે આ ઉજાસ મહિલા સંગઠનની જે ઓફિસ છે એમાં બધી બહેનોનો લોક ફાળો અને અમુક બધાની સહાયતાથી આ ઓફિસ બનાવવામાં આવેલ છે, એના ઉપર KMVS શા માટે કબજો જમાવ્યો છે? એટલે એમણે કબજો જમાવીને એમ તાળા મારી દીધા છે કે અહીંયા ઉજાસ મહિલા સંગઠનની બહેનો ન આવે તો એ કાંઈ વ્યાજબી તો ન ગણાય ને. અને આ બધી બિલ્ડિંગ અને ઓફિસ આ બધું ઉજાસ મહિલા સંગઠનનું છે અને એ ઉજાસ મહિલા સંગઠનને સુપ્રત કરે એવી અમારી બધાની માંગણી છે. કચ્છ મહિલા વિકાસ સંગઠને આ લોકોની સંપત્તિ ઉપર જે તાપ મારે છે, આ લોકોને હેરાનગતિ કરે છે, આ લોકોને મારકૂટ કરે છે. વિચાર કરો તમે, 24 વર્ષ સુધી જે મહિલાએ આ મહિલાઓના ઉન્નતિ માટે, મહિલાના ઉદ્ધાર માટે કામ કર્યો છે, એવા વયોવૃદ્ધ જોજીબા જેવા વ્યક્તિ ઉપર આ લોકોએ જે જાનલેવા હુમલો કર્યો છે, આજ સુધી આ વ્યક્તિ ઉપર, મહિલા ઉપર એક ખોટી પાઈનો પણ ષડયંત્ર કરવાનો અથવા આર્થિક ગોટાળાનો આરોપ નથી. તેમ છતાંય આ લોકોએ કચ્છ મહિલા વિકાસ સંગઠને બાહરી તત્વોના હિસાબે આ મહિલા ઉપર હુમલો કરે છે એ બાબતે પણ વખોડવા માટે પણ મેં બહેનો ભેગી થઈ છે. અને પોતાના જે અધિકાર છે, પોતાની સંપત્તિ છે, સંપત્તિ માટે આ લોકોએ આજે સરકાર પાસે ગુહાર લગાવે છે, વિનંતી કરે છે કે અમારી સંપત્તિ બચાવો, એ બાબતે આ લોકો મહિલાઓ બધી ભેગી થઈ છે. વલસાડના પારડી નજીક કચ્છના ટ્રક ચાલકને 2 શખ્સોએ માર મારી માથું ફોડી નાખતા ચકચાર મચી ગઈ છે. પારડી નજીક ખડકી ગામે હાઈવે ઉપર ટ્રક ચાલકને સાઈડ ન આપવા બાબતે 2 બાઈક સવારોએ ટ્રકને આંતરીને હુમલો કર્યો હતો. બાઈક ઉપર સવાર 2 ઈસમોએ ટ્રક ચાલકને હેલ્મેટથી ફટકા મારી માથું ફોડી નાખ્યું હતું. આ ઉપરાંત હાથ ભાંગીને ટ્રક ચાલકને લોહી લુહાણ કરી હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલકનું નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ગવાયેલા ટ્રક ચાલકનું નામ મુરલી કાલિકા સિંગ હોવાનું જાણવા મળ્યું છે. ગવાયેલા ટ્રક ચાલકને અન્ય ટ્રક ચાલકોએ પારડી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, ત્યારે પોલીસે ઈજાગ્રસ્ત ટ્રક ચાલકનું નિવેદન લઈને 2 અજાણ્યા હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છના સૌથી મોટા અને મિની તરણેતર સમા મોટા યક્ષના મેળામાં ગેરરીતિ સબબ સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને DDO દ્વારા હોદ્દા પર દૂર કરાયા છે. સાયરા યક્ષના સરપંચ ધનજીભાઈ મેઘજીભાઈ મહેશ્વરી તથા ઉપસરપંચ મહિપત સિંહ કે જાડેજાને જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલે આજે હોદ્દા પરથી દૂર કરવાના આદેશ અપાયા હોવાનું નખત્રાણા TDO DV ઘેડાએ જણાવ્યું હતું. આ આદેશના પગલે નખત્રાણા તાલુકાના સરપંચોમાં ખળભળાટ મચ્યો છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 55(1) મુજબ પંચાયતોની ફરજો બજાવવામાં સરપંચ ઉપસરપંચ નિષ્ફળ જતા તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. સરપંચ ઉપસરપંચ દ્વારા યક્ષના મેળામાં ગંભીર પ્રકારની ગેરરીતિ આચરી ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડેલ છે, જેથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1)ની જોગવાઈ પ્રમાણે સરપંચ અને ઉપસરપંચ બંનેને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સાયરા યક્ષના સરપંચને પદભ્રષ્ટ કરવાનો હુકમ કરવામાં આવતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. આ કિસ્સામાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા વિકાસ કમિશનર પાસે આ આદેશને રદ કરવા રીટ કરી શકાય છે, ત્યારે જોવાનું એ છે કે આ સમગ્ર મામલો ક્યાં જઈને અટકે છે. માંડવીના સલાયા વિસ્તારમાં દરિયામાં નાહવા પડેલા યુવાન પાણીમાં ગરકાવ થઈ જતા શોધખોળના અંતે મોડી રાત્રે મૃતદેહ મળ્યો હતો. સલાયામાં રહેતો 19 વર્ષીય હનીફ અલી મહમદ સંગાર રવિવારે સાંજે સલાયા પાસે દરિયામાં નાહવા પડ્યો હતો અને જોત જોતામાં દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તરવૈયાઓની મદદથી હતભાગીને શોધવા માટે અવિરત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રાત્રિના 1 વાગ્યાના અરસામાં હનીફનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. હતભાગી હનીફને માંડવી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબ રસીલાબેન રાબડિયાએ પોલીસને જાણ કરતા માંડવી મરીન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.
मुंद्रा ग्राम पंचायत में सामाजिक न्याय समिति की रचना मुद्दे जागेला विवाद में तालुका विकास अधिकारी आपेला प्रतिषेधना हुकम सामे डीडीओ द्वारा तालुका विकास अधिकारी हुकम सामे स्टे अपायो छे। तालुका कक्षाए थी जाहिर करवामां आवेला हुकम सामे पक्षकारे जिला पंचायत में अपील करी हती, जेमां जिला विकास अधिकारी द्वारा मनाई हुकम अपाता समग्र मामले नवो वळांक आव्यो छे। तालुका पंचायत की तपास में मुंद्रानी सामाजिक न्याय समिति की रचना में धाराधोरण मुजब कार्यवाही करवामां मुंद्रा ग्राम पंचायते दरकार लीधी न होवानुं सामे आव्युं हतुं। कायदाकीय रीते प्रस्थापित कार्यवाही मतदानथी कराई होवानुं न जणाता सामान्य सभामां करायेला ठरावने रद्द करतो हुकम मुंद्राना तालुका विकास अधिकारी पीके तलाटी द्वारा करायो हतो। आ हुकम सामे मुंद्रा ग्राम पंचायते जिला विकास अधिकारीनी कचेरीमां अपील करता डीडीओए टीडीओ द्वारा करायेला हुकम सामे मनाई हुकम आप्यो हतो। तालुका पंचायत द्वारा सामाजिक न्याय समितिनी वरणी सामे प्रतिषेधने हुकम परे जिला पंचायते प्रतिषेधनो हुकम स्थगित करता राजकीय गरमावा साथे समग्र प्रकरणमां नवो वळांक आव्यो छे। अंजार तालुकाना वरसामेड़ी नजीक पूरपाट दौड़ती मोटरसाइकलना चालके स्कूटी ने टक्कर मारता स्कूटी चालक ने गंभीर इजाओ पहुंची हती अने सारवार मळे ते पहला मौत निपजू हतो। पोलीस सूत्रोना जणाव्या अनुसार जीवलेण मार्ग अकस्मातनो बनाव गत रात्रिना 9:30 वाग्याना अरसामां बन्यो हतो। मूळ आसाम हाले हरिनगर वरसामेड़ीमां रहता दीना मोती देका पोतानी स्कूटी थी जतो हतो त्यारे वरसामेड़ी नजीक अन्य बाइक साथे अकस्मात सर्जायो हतो, जेमां स्कूटी चालकनुं मौत निपजू हतो। अंजार पोलीसे राजूभाई बिपिनभाई देकानी फरियाद परथी बाइक चालक सामे फेटल एक्सिडेंटनो गुनो नोंधीने तपास हाथ धरी छे। भूजना सर्वा मंडप विस्तार में विधवा महिला ने जानथी मारी नाखवानो प्रयास करवामां आवता महिला ने जीके जनरल हॉस्पिटल में सारवार हेठळ खसेड़ाई छे। अगाउना झगड़ानो मंदुख राखीने सर्वा मंडप में रहता लोकोए विधवा महिला ने मार मार्यो हतो, जेमां इजाग्रस्तनी माताना जणाव्या प्रमाणे कांति नारायण पर मार, विश्राम कांति पर मार, भरत कांति पर मार, रतनबेन कांति पर मार, धनीबेन पर मार, प्रवीण कांति पर मार, तेमज लालूबेन प्रवीण परमारे मळीने विधवा महिला पर जीवलेण हुमलो कर्यो हतो। आ सबब सामा पक्षे पण फरियाद नोंधावाई होवानुं जाणवा मळ्युं हतुं, त्यारे पोलीसे समग्र घटनाने पगले तपास हाथ धरी छे। मारी छोकरी सवारना दूध लेवा जाती थी ने बे छोकरा लईने दूध लेवा जाती खांचाई दूध लेवा जाती थी। मारी छोकरी ने प्रवीण कांति, भरत कांति, विश्राम कांति त्रण चार जणे जाली ने कांति नारायण, रतनबेन कांति, पसे धनीबेन कांति, पांच सात जणा मारी छोकरी ने जाली ने प्रवीण कांति ने भरत कांति मारी छोकरी ने दवा नी शीशी लई पी नई ने मोवारा जाली ने जोरे मारी छोकरी ने एले इने एम की ई के मारा छेड़की नो केस मारी छोकरी आगर इना ऊपर करियो तो इना ऊपर केस हतो तो मारी छोकरी माथे इने खार हतो तो ई के हवे तने जान थी मारी नाखी ने तो मारी छोकरी ने धमकी आपी के तू मारा मां खोटा खोटा केस करे छेड़की ना तो हूं तने मारी नाखीश आज तो तने मारी। आ छोकरा बहु राड़ू बे देता था तो इने ना मेली छोकरा धोड़ी ने मारा कने आव्या के नानी नानी मारी माँ ने तो के मां मारी नाखी ने मारी माँ पड़ी अमे धोड़ी करी अने जनरल अस्पताल में लिया मारी छोकरी दाखल करी। गांधीधाम तालुकाना मीठी रोहर पासेथी पोलीसे बातमीना आधारे छापो मारी 2,10,000 नो शराब झड़पी पाड्यो हतो। तो रेड दरमियान टेम्पोमां सवार शख्स नासी छूटवामां सफळ रह्यो हतो। पोलीस सूत्रोना जणाव्या अनुसार ए डिविजन पीआई आरजी परमारने मळेल बातमीना आधारे डी स्टाफ द्वारा दरोडो करवामां आव्यो हतो। पोलीस मीठी रोहर गामनी सीममां आवेल राधे कॉम्प्लेक्स सामे सर्विस रोड पर वॉचमां हती। ते दरमियान बातमीवाड़ो टेम्पो आज रोड पर आव्यो हतो अने पोलीसनी टीमने जोईने टेम्पोनो ड्राइवर अने अन्य एक शख्स नासी छूट्या हता। टेम्पोनी तलाशी लेता तेमांथी जुदा जुदा ब्रांडनी इंग्लिश दारूनी 599 बोटल मळी आवी हती। 1,50,000ના ટેમ્પો સહિત 3,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દરોડા સમયે નાસી છૂટેલા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। भारत सरकारना कर्मचारीओ माटे अगाउ 7મા पगार पंचनी जाहेरात कराई हती, परंतु बीएसएनएलना कर्मचारीओने पे रिविजन आपवामां न आवता आजे राष्ट्रव्यापी धरणा प्रदर्शन योजायुं हतुं,
જેમાં કચ્છના એમ્પ્લોઈઝ યુનિયનના હોદ્દેદારો જોડાયા હતા. બીએસએનએલના કર્મચારીઓને સુધારેલા પગાર પંચ મુજબ પગાર ન મળતા રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શન યોજાયા હતા, જેમાં નેશનલ ફેડરેશન ઓફ ટેલિકોમ એમ્પ્લોઈઝના હોદ્દેદારો દ્વારા હરિપર રોડ સ્થિત આવેલ બીએસએનએલના હેડક્વાર્ટર ખાતે ધરણા કરાયા હતા. બીએસએનએલના કર્મચારીઓને પૂરતો પગાર મળે તે માટે અગાઉ અનેક વખત રજૂઆતો કરાઈ હતી, પરંતુ તેમ છતાં માંગણી સંતોષવામાં ન આવતા આજે પ્રતિક ધરણા કરાયા હતા અને પે રિવિઝનની માંગ સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. અમારો પગાર પંચની માંગણી છે કે જે ઘણા સમયથી પેન્ડિંગ પડ્યું છે અને તે મંજૂર કરવામાં આવતું નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે આપવામાં આવેલ છે, અમે પણ ભારત સરકારના કર્મચારીઓ છીએ અને એમાંનો ઉપક્રમ એક છે બીએસએનએલ, જેને ઘણા સમયથી આ પેન્ડિંગ માંગણી છે જે તાત્કાલિક મંજૂર કરવા માટેની અમારી ડિમાન્ડ છે. આજે ફર્સ્ટ ડે છે અમારો, આ નેશનલ લેવલ ઉપર છે. દિલ્હીથી આદેશ પ્રમાણે જે પ્રમાણે આદેશ આવ્યો છે તે પ્રમાણે અમે અહીંયા પ્રતિકાત્મક રૂપે 6 જણા બેઠા છીએ. પશ્ચિમ કચ્છ પોલીસ તંત્રની જૂની ગાડીઓ માટે આજે હરાજી ભુજના જિલ્લા તાલીમ ભવન ખાતે યોજાઈ હતી. પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં જૂની ગાડીઓની બોલી બોલાઈ હતી. આ હરાજીમાં પશ્ચિમ કચ્છ પોલીસને બોલેરો જીપ અને બાઇકની હરાજી કરાઈ હતી. જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે ડીવાયએસપી ચૌધરી અને જેકે જયસ્વાલ સહિત હેડક્વાર્ટરના પીઆઈ જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં હરાજી યોજાઈ હતી, જેમાં 27 જેટલી ફોર વ્હીલર જીપ અને 32 ટુ વ્હીલરની હરરાજી યોજાઈ હતી. પોલીસના જૂના વાહનોના વેચાણ માટે હરરાજી ગોઠવાઈ હતી, જેમાં વાહન ખરીદવા ઈચ્છુક પાર્ટીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. એમાં ટોટલ જુદા જુદા પ્રકારના 27 બોલેરો, જીપ, ટાટા સુમો છે અને મોટરસાયકલો પણ, અને મોટરસાયકલ લગભગ 32 જેટલી છે, જેમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાંથી વેપારીઓ આ હરાજીમાં બોલી લગાવવા આવેલા છે. ના, હજી અત્યારે હાલ શરૂઆત થઈ છે, બોલી લગાવવાનું શરૂ થયું છે હજી હાલ, અને હવે એ પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત રાજ્યના તમામ 250 જેટલા બાર એસોસિએશનોની ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે યોજાવા જઈ રહી છે. ગુજરાત બાર કાઉન્સિલ તરફથી રાજ્યના તમામ બાર એસોસિએશનોની ચૂંટણી 8 ડિસેમ્બર 2017 રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કચ્છની વાત કરીએ તો ભુજ ઉપરાંત અન્ય બારની ચૂંટણી છેલ્લા 6-8 માસ પૂર્વે જ સંપન્ન થઈ હતી, ત્યારે આ બાર એસોસિએશનોની ચૂંટણી ફરીથી યોજાશે કે પછી તેમને આ વખતે આ નિયમથી છૂટ આપવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અંગેની વિગતે વાત કરીએ તો કચ્છ સહિત ગુજરાતમાં આશરે 72,000 જેટલા વકીલો છે અને તેઓ ગુજરાત એડવોકેટ્સ વેલફેર ફંડ એક્ટ હેઠળ 250 જેટલા બાર એસોસિએશનો સાથે જોડાયેલ છે. આ કાયદા હેઠળ બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત બાર એસોસિએશન રૂલ્સ 2015 બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત દર વર્ષે અથવા દર 2 વર્ષે જે તે એસોસિએશનોમાં નક્કી થયા મુજબ ડિસેમ્બરના બીજા શુક્રવારે ચૂંટણી યોજવાનો નિયમ બનાવાયો હતો. ઉપરાંત તમામ બાર એસોસિએશનોના એડવોકેટ્સને 1 બાર 1 મતનો નિયમ પણ નક્કી કરાયો હતો. ત્યારે હવે રાજ્યમાં સૌ પ્રથમવાર તમામ 250 બાર એસોસિએશનોની ચૂંટણી એક સાથે 8 ડિસેમ્બરે યોજાશે. ત્યારે કચ્છની વાત કરીએ તો ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ બાર એસોસિએશનોની ચૂંટણી 6-8 મહિના પૂર્વે જ યોજાઈ હતી, તો મુંદ્રા બાર એસોસિએશનોની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભાઈ છે. ત્યારે કચ્છના આ બાર એસોસિએશનોની ચૂંટણી પણ રાજ્યના અન્ય બાર એસોસિએશનોની ચૂંટણી સાથે જ ડિસેમ્બરમાં યોજાશે કે પછી તેઓની આ નિયમથી આ વખતે મુક્તિ આપવામાં આવશે તેવી ચર્ચાઓએ વકીલ મિત્રોમાં ચર્ચાઈ રહી છે. એક જ સાથે આખા ગુજરાતમાં 250 બાર એસોસિએશનના ઇલેક્શન એક જ દિવસે થાય અને દરેક વકીલ પોતપોતાના બારમાં જ મતદાન કરી શકે, એક બાર અને એક બોટ, તે પ્રમાણેનું બંધારણ ગણીને 250 બાર એસોસિએશનને મોકલાવેલો છે. અને આ વખતે ડિસેમ્બરમાં 8 તારીખે, એટલે કે મહિનાનો બીજો શુક્રવાર, ગુજરાત બાર કાઉન્સિલે તમામ બાર એસોસિએશનના ઇલેક્શન નક્કી જ કરી દીધા છે અને તે પ્રમાણે દરેક બાર એસોસિએશનને પોતાના ઇલેક્શનો કરાવવા પડશે. અને સમજી લો કોઈ ઇલેક્શનો કોઈ બારને નથી કરવા, તો તે પ્રમાણે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધર્યા વગર ઠરાવ કરીને બાર કાઉન્સિલને મોકલાવવા પડશે, ભાઈ અમે ઇલેક્શન કરવા માગતા નથી અને સર્વાનુમતે અમે ચૂંટણી કાઢવા માંગીએ, તો તે રીતે પણ મોકલવું પડશે. એટલે પ્રક્રિયા હાથ ધરીને એ કાર્યવાહી કરવી પડશે.
आगामी 23 जुलाई ना भुज कोमर्शियल कोऑपरेटिव बैंक नी चूंटणी योजावानी छे, त्यारे आज थी फॉर्म भरवानी कार्यवाही हाथ धराई छे। आ वखत नी चूंटणी मा बे डायरेक्टरो नो वधारो करवामां आव्यो छे अने नवी बॉडी नो कार्यभार पण 3 वर्ष ने बदले 5 वर्ष नो करायो छे। આજે પ્રથમ દિવસે જ 24 સભાસદોએ 36 ફોર્મ મેળવ્યા હતા। બેંકની ચૂંટણીમાં આગામી 5 જુલાઈ સુધી કોઈ પણ સભાસદ બેંકમાંથી ઉમેદવારી ફોર્મ મેળવી શકશે, જ્યારે 6 જુલાઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે। અત્યાર સુધી ભુજ કોમર્શિયલ બેંકમાં 11 સીટો હતી અને 3 વર્ષની સમય મર્યાદા હતી, જ્યારે આ વખતથી ડાયરેક્ટરની બેઠકોમાં પણ વધારો કરાયો છે, જ્યારે ડાયરેક્ટરની મુદત પણ 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરવામાં આવી છે। આ વર્ષે બેઠકોની વાત કરીએ તો 10 બેઠકો સામાન્ય, 2 મહિલા અનામત અને 1 સીટ અનુસૂચિત જાતિ અથવા જનજાતિ માટે સનામત રખાઈ છે। અગાઉ 11 બેઠકો સામાન્ય હતી, જેને આ વર્ષે બદલવામાં આવી હોવાનું ચૂંટણી અધિકારી ધીરેન મજેઠિયાએ જણાવ્યું હતું। તો ડાયરેક્ટરની મુદત પણ 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરવામાં આવી છે। ભુજ કોમર્શિયલ બેંકમાં કુલ 11,005 સભાસદો છે જે મતદાન કરી શકશે, પરંતુ વર્ષ 2014માં યોજાયેલ બેંકની ચૂંટણીમાં અંદાજે 3500 સભાસદોએ મતદાન કર્યું હતું અને આ વર્ષે પણ મતદારોની ટકાવારી 35-40% રહેશે તેવો અંદાજ છે। આગામી 23 જુલાઈએ ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણી માટે ભુજની વીડી હાઈસ્કૂલ તેમજ નખત્રાણામાં બેંકની શાખામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, તો તે જ દિવસે સાંજે 7 વાગે લાલચંદ થાવર જૈન મહાજન વાડીમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। આપણી બેંકનું જાહેરનામું ચૂંટણી આ વખતે 2017-થી 2022 સુધી 5 વર્ષ માટેની ચૂંટણી છે, પ્રક્રિયા છે, જેમાંથી 10 સામાન્ય બેઠકો, 2 મહિલા અનામત બેઠકો, 1 અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ એમ કુલ અલગ અલગ થઈ અને ટોટલ 13 ડાયરેક્ટરની ચૂંટણીની પ્રક્રિયા ચાલુમાં છે। આપણી બેંકના 11,000 સભાસદો છે, એમાં આપણે 10 તારીખ સુધી નખત્રાણા શાખા મધ્યે જેમને પણ મત કરવું છે તેમનું અલગથી ફોર્મ ભરાવીએ છીએ અને ત્યાં આપણે મતદાન નખત્રાણા શાખા મધ્યે થઈ શકશે। 17-6-2017 આપણે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડેલું છે, ત્યારબાદ આપણે 28 તારીખે મતદાર યાદી પ્રસિદ્ધ કરી, 30 તારીખે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી અને આજથી 3-7-2017થી 6-7-2017 સુધી 3-7-2017થી 5-7-2017 3 દિવસ સુધી આપણે ફોર્મ ઇસ્યુ કરશું અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 તારીખ છે। આજે કુલ 36 ફોર્મ ઇસ્યુ થયેલ છે, જેમાંથી ટોટલ 24 સભાસદો ફોર્મ મેળવેલ છે। શહેરના પોઝ એવા રેવન્યુ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા સુધરાઈની કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અહીંના વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા નગર પ્રમુખ, ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ સમસ્યા ન ઉકેલાતા આજે લોકોએ મોરચો કાઢીને સુધરાઈ કચેરીમાં રજૂઆત કરી હતી। શહેરના વોર્ડ નંબર 9માં આવેલા ભદ્ર કહી શકાય તેવા વિસ્તાર રેવન્યુ હિંમતનગર કોલોનીમાં પાણી સમસ્યા સર્જાતા લોકો રોષે ભરાયા હતા। આ વિસ્તાર દ્વારા સુધરાઈના વેરાઓ પણ નિયમિતપણે ભરવામાં આવે છે, તેમ છતાં પાણીની બુમરાળ પડતા લોકોમાં રોષ ફેલાયો છે। પાણી સમસ્યા અંગે આ વિસ્તારના નગરસેવકો, ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતના પદાધિકારીઓને રજૂઆત કરાઈ હતી, છતાં સમસ્યા યથાવત રહેતા સોસાયટીની મીટિંગ મળી હતી, જેમાં રજૂઆત કરવાનું નક્કી થતાં ભુજ નગરપાલિકામાં મોરચો કાઢીને રજૂઆત કરાઈ હતી। અહીંના સ્થાનિકોએ ચીફ ઓફિસર જીકે ચંડપા અને નગર પ્રમુખ અશોક હાથીને રજૂઆત કરતા કહ્યું હતું કે પાણીના ચાર્જ પેટે અગાઉ 180 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જે ભૂકંપ બાદ 900 કરવામાં આવ્યા છે, તેમ છતાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે। આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે રૂબરૂ સ્થળ મુલાકાત કરીને સમસ્યાનું વિતરણ કરવામાં આવશે। કોલોનીના પ્રમુખ ડોક્ટર મગન પટેલ અને મંત્રી સુરેશભાઈ અજાણીના માર્ગદર્શન તળે સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ હતી, જો આગામી ટૂંક સમયમાં પાણી સમસ્યાનું નિરાકરણ
निराकरण करवामां नहीं आवे तो टेक्स भरवानो बहिष्कार करवामां आवशे अने आगामी विधानसभानी चूंटणीमां पण मतदाननो बहिष्कार करवानी चीमकी उचारी हती। वोर्ड नंबर 9 नगरपालिकाना कारोबारी चेरमेन शैलेन्द्रसिंह जाडेजा नगरसेवक छे। उपरांत अजय गढवी, रेशमाबेन झवेरी ने पण आजे नगरसेवक तरीके नगरपालिकामां हाजर रहेवा जणावायुं हतुं, परंतु एक पण नगरसेवको स्थानिको साथे देखाया ન હતા। અમારા વર્ષોથી જે પ્રશ્નો હતા, પાણીના પ્રશ્નો, રોડના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, એ નગરપાલિકાની અમારી વારંવાર રજૂઆત છતાં પણ એને અત્યાર સુધી સોલ્વ નથી કર્યા, તો અમારી કોલોનીમાંથી બધા ભેગા મળી અને અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ। અમે અહીંયા ચીફ ઓફિસરને અને નગરપાલિકાના પ્રમુખને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી કોલોનીમાં નક્કી કર્યું છે જ્યાં સુધી અમારા આ પ્રશ્નો સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે કોઈપણ પ્રકારનો નગરપાલિકાનો ટેક્સ ભરશું નહીં। પર્સનલ લાઈનો લેવાની છે નગરપાલિકા દ્વારા અને એનામાં પાણી આવે છે અને બાકીના વિસ્તારોમાં, એટલે 90% વિસ્તારોમાં પાણી નથી આવતું, પણ જ્યાં અમુક વિસ્તારમાં નવી લાઈનો નાખી દીધી છે પર્સનલી ત્યાં પાણી આવે છે। અમારી નગરસેવકો શૈલેન્દ્રસિંહ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, પછી અજયભાઈ ગઢવી છે, પછી રેશમાબેન ઝવેરી અને સુશીલાબેન આચાર્ય, જેને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ અમારા હજી પ્રશ્નો સોલ્વ થયા નથી અને આજે અમે એમને જાણ કરી હતી કે અહીંયા હાજર રહેવાનું, પણ એમાંથી લગભગ કોઈ હાજર આજે અહીંયા રહ્યા નથી। તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીના જ વોર્ડમાં પાણી સમસ્યા યથાવત રહેતા સ્થાનિક મહિલાઓએ વિપક્ષી નેતા સાથે રાખીને નગર પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી। છેલ્લા કેટલાય સમયથી વાલદાસનગર અને ગણેશનગરમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેનું હજુ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી, ત્યારે ફરી એકવાર પ્રમુખે પાણીની સમસ્યા ઉકેલાઈ જવાની વાત કરી હતી। આગામી 24 જુલાઈથી ભગવાન શિવના પ્રિય એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે। શ્રાવણ માસની શરૂઆત થયા બાદ શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ રહેશે। આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર રહેશે, જેને ખાસ સંયોગ તરીકે ગણવામાં આવે છે। તો જ્યોતિષીઓના કહેવા મુજબ આ વર્ષે રક્ષાબંધનના શ્રાવણી પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ રહેશે, જે એક દુર્લભ સંયોગ તરીકે માનવામાં આવે છે। 24 જુલાઈના દિવસે શ્રાવણની શરૂઆત થશે ત્યારે પ્રથમ શ્રાવણી સોમવાર આવશે અને 21 ઓગસ્ટના શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે અને તે દિવસે પણ સોમવાર આવશે, એટલે સોમવતી અમાસનો સિદ્ધિ યોગ અને ચંદ્રગ્રહણનો સંયોગ આ વખતે શ્રાવણ મહિનામાં જોવા મળશે। ભુજની સ્વાદપ્રિય જનતા માટે કામત ગ્રુપ ઓફ ચેનલ્સ દ્વારા ભુજમાં નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે, જે શ્રીહરિ ફાસ્ટ ફૂડ તરીકે ઓળખાશે। ભુજના એરપોર્ટ રિંગ રોડ પર આવેલ હોટલ વ્હાઇટ ડેઝર્ટ પાસે રવિવારે શ્રીહરિ ફાસ્ટ ફૂડનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। કામત ગ્રુપ ઓફ ચેનલ બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ ટેસ્ટ માટે જાણીતી છે, ત્યારે ભુજના લોકોને હવે મુંબઈનો સ્વાદ ભુજમાં જ મળી રહેશે। કામત ગ્રુપની દેશમાં 100થી વધુ રેસ્ટોરન્ટ કાર્યરત છે, ત્યારે કચ્છની સ્વાદપ્રિય જનતાને પણ બેસ્ટ ટેસ્ટ મળી રહેશે। સ્નેક્સ માટે કામત ગ્રુપ હંમેશા જાણીતું રહ્યું છે, ત્યારે હવે સ્નેક્સના શોખીનોને મુંબઈનો સ્વાદ મળી રહેશે। આજે અહીંયા ભુજની સ્વાદપ્રિય જનતા માટે જે કામત ગ્રુપ ઓફ ચેનલ છે, જે રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડની પ્રખ્યાત છે, તેમનું ભુજની આ સ્વાદપ્રિય જનતા માટે અહીંયા ફ્રેન્ચાઇઝી રૂપે આજે અમે ઓપનિંગ કરી રહ્યા છીએ। તો દરેક ભુજની સ્વાદપ્રિય જનતાને મારું હાર્દિક નિમંત્રણ છે કે તેઓ આ અવસરનો લાભ લે અને જે કામત ગ્રુપ્સની ચેન છે એનો જે કાંઈ ફૂડ છે એનો સ્વાદ માણે। અમારે 100+ રેસ્ટોરન્ટ હૈ, હમારે યહાં કી ખાસિયત હૈ, હમારી ક્વોલિટી હૈ, ફૂડ ક્વોલિટી સાઉથ ઇન્ડિયન બેસ્ટ ક્વોલિટી હમારી, ઓર હમ લોગ ફૂડ ક્વોલિટી મેં ધ બેસ્ટ હૈ ઇન ઇન્ડિયા મેં, પેન ઇન્ડિયા મેં ટોટલ હમારા 100+ રેસ્ટોરન્ટ હૈ, ઓર અભી હમ લોગ ભુજ મેં ભી હમારા એક ખાઓ જાઓ કરકે મોડલ દિયા હૈ, જો સ્નેક્સ કે લિયે બહોત હી ફેમસ હૈ। તો મેં એ અપીલ કરના ચાહુંગા બાકી લોગો સે કે હમારા જો ટેસ્ટ હૈ યે મુંબઈ વાલા ટેસ્ટ હૈ, તો સભી લોગો ને આકે યે મુંબઈ વાલા ટેસ્ટ યહાં પે મતલબ ટેસ્ટ કો ઇમ્પ્લીમેન્ટ ટેસ્ટ કો મતલબ યે કરના ચાહીએ કે મતલબ ટેસ્ટ કા ફાયદા લેના ચાહીએ ઓર ટેસ્ટ કો બરકરાર રખના ચાહીએ, એસા મેં સભી સે અપીલ કરુંગા કામત રેસ્ટોરન્ટ કી તરફ સે। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ફરીથી મળીશું આવતીકાલે, ત્યાર સુધી અમને રજા આપશો, નમસ્કાર।